મેઘરજના અંતિયાર વિસ્તારોમાં વરસાદી પાણી વ્યર્થ ન જાય એ માટે સ્વખર્ચે ચેકડેમ પાસે નદી ઊંડી કરી પાણી બચાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરાયો છે. સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા અગાઉ નદી તળાવ ઊંડા કરી વરસાદી પાણી બચાવવાનો જળસંચય નામે યોજના અમલી બનાવી છે. તે મુજબ રાજસ્થાનની સરહદે આવેલા નવાગામ પાસે પસાર થતી માજુમ નદી કિનારે બનાવેલ ચેકડેમ પાસેનો પટ ઊંડો કરવા ફક્ત 12,000 જેટલી રકમની ફાળવણી કરી હતી, જે બિલકુલ સામાન્ય રકમ કહેવાય. આટલા ઓછા રૂપિયાથી માંડ 2 ફૂટ પણ નદી ઊંડી થઈ શકી નથી. ત્યારે ચાલુ ઉનાળાની સિઝનમાં નવાગામ અને આસપાસના ગામડાઓના બોરકૂવાના સ્તર નીચા ગયા છે, ત્યારે આગામી ઉનાળામાં બોરકૂવામાં પાણી લેવલ જળવાઈ રહે એ ખેડૂતો અને પશુપાલકો માટે ખાસ જરૂરી છે. ત્યારે ગામના અગ્રણીઓએ ફારો કરી સ્વખર્ચે માજુમ નદીને ઊંડી કરવાનો અભિયાન હાથ ધર્યું અને પાણી બચાવવા માટે જે કામ સરકારે કરવાનું છે એ ગ્રામજનોએ સ્વખર્ચે કર્યું છે. આમ નવા ગામમાં પસાર થતી માજુમ નદી ઊંડી કરવાથી નદીમાં પાણીનો સંગ્રહ થશે અને તેનાથી આસપાસમાં ગામડાઓમાં બોરકૂવાનું સ્તર પણ જળવાશે. જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ. મારું નામ કુદરભાઈ જીવાભાઈ પટેલ, નવાગામનો વતની છું. હવે અમારું નવાગામ જે છે એ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડે રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું ગામ છે. અહીંયા પાણીની વિકટ સમસ્યાઓ ઊભી થઈ છે, એટલે નામદાર સરકારે ચેક મોટા પોળા કરવાનો જે યોજના કરી, પણ એ તો મામૂલી રકમમાં કશું થાય નહીં. એટલે અમારા યુવાનોએ એ મળીને એક એવો વિચાર કર્યો કે આપણે શ્રમથી અને અનુદાન મેળવીને પણ ચેકડેમ મોટું બનાવીએ. એટલે આ જે ચેકડેમ છે એની પાછળ લગભગ 1.5 લાખ રૂપિયા જેવું તો ખર્ચ કરી દીધું છે, અને એ આ ખર્ચની અંદર અમારા ગામની મહિલા મંડળ, યુવાનો, વેપારીઓ, સંસ્થાઓ દરેકે ફાયદો આપ્યો છે. મંડળીના ચેરમેન, અમારા દૂધ મંડળીના ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈએ સારો એવો સહયોગ આપ્યો છે અમને આ ચેકડેમની અંદર, એટલે એમનો પણ ગામ વતીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ ડેમ ઉપર કંથારિયા, આ નદી ઉપર કંથારિયા ડેમ આવેલો છે. કંથારિયા ડેમમાંથી અવરનવર જો પાણી છોડીને જો આ નદીમાં. મારું નામ નરેશભાઈ કુમાભાઈ પટેલ. આ જે નદીના ઉપર આપણે ઊભા છીએ એ માજુમ નદીનો એક ફાટો છે. આ નદીના ઉપરવાસમાં નાની સિંચાઈ યોજનાનું એક કંથારિયા ખાતે એક તળાવ છે, એમાંથી પાણી આવે છે, પણ બંધમાંથી પાણીનો જે લાભ મળવો જોઈએ એ અમને મળતો નથી. આ વિસ્તારની અંદર ભૂગર્ભ જળ છે ઘણા બધા નીચા ગયા છે. સરકાર દ્વારા આ નદી ઉપર 10-15 જેટલા ચેકડેમ બનાવ્યા છે, પણ ચેકડેમ વર્ષોથી બનાવવાનો હોવાને કારણે એ ભરાઈ ગયા હતા, તો એનો પાણીનો લાભ જે મળવો જોઈએ મળતો નહોતો. તો આ વખતે સરકારશ્રીએ કંઈક 18,000 જેવી રકમ મંજૂર કરી, તો એનાથી કામ પૂરું ન થતાં ગામ લોકોને એવું લાગ્યું કે વધુ આ ચેકડેમનો લાભ લેવો હોય તો આપણે સ્વયં રીતે ગામ લોકોની ભાગીદારીથી આ ચેકડેમને ઊંડો કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને એના ભાગરૂપે નવાગામ દૂધ મંડળી દ્વારા જે ફંડ જે છે એમાંથી 35,000 ફાળવવામાં આવ્યા, નવાગામનું રાધાકૃષ્ણ મંડળ છે એના દ્વારા 10,000 રૂપિયા ફાળવવામાં આવ્યા. ગામ લોકોમાંથી ઘણા બધા લોકોએ સ્વૈચ્છિક રીતે ફાળો આપીને લગભગ 1.5 લાખ જેવી રકમ એ ભેગી કરી અને આ ચેકડેમને ઊંડો કરવાની કામગીરી હાથ ધરી છે. 600-700 જેટલા ટ્રેક્ટર માટી કાઢી છે. હવે એક આશા છે કે ઉનાળામાં પણ આ જો નદીની અંદર પાણી રહેશે તો આ વિસ્તારના ભૂગર્ભ જળ છે એ ખૂબ